हेलो फ्रेंड्स, वाइब्स ऑफ इंडिया માં હું નસરીન આપનો સ્વાગત કરું છું. આજે અમારી સાથે ઉપસ્થિત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ના સીઈઓ અને ફાઉન્ડર એડિટર દીપલબેન ત્રિવેદી. સ્વાગત છે બેન આપનું. થેન્ક યુ નસરી. બેન, ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમની વરણી કરવામાં આવી છે અને તેમને નિયુક્ત કરવામાં આવે છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, એક તો આપણે જો એમની છબીની વાત કરીએ, એમના જે છબી છે એ કેવી છે? ક્લીન એન્ડ ક્લિયર છે ઓફકોર્સ, પણ કેમ એમને જ અહીંયા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા? આની પાછળ એક સરસ નાની વાત છે જે હું આપણા વાઇબ્સ ઓફ ઇન્ડિયાના પ્લેટફોર્મ દ્વારા તારી સાથે શેર કરીશ. 2016 આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું. બરાબર, ત્યારે ભાજપમાં જે આ ગ્રુપિઝમ હોય, આનંદીબેન પટેલ અને અમિતભાઈ શાહના જૂથ અંદર, બરાબર, એ બંને જૂથ વચ્ચેનું જે ગ્રુપિઝમ હતું એ ચરમસીમાએ હતું અને આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું. આનંદીબેન પટેલ કાટલોડિયા સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા અને એમની ઈચ્છા એવી હતી, એ રાજીનામું આપવા તો તરત જ તૈયાર થઈ ગયેલા. એમની બે જ કન્ડિશન હતી કે એક તમે નીતિનભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવો, અને એક હતી કે જે મારી કાટલોડિયાની સીટ છે મારી પુત્રી અનારને તમે આપો. અને અનાર બી એક જાણીતી સોશિયલ વર્કર છે અને એનું એ પણ એ જ વિસ્તારમાં રહે છે, અને આ બંને કન્ડિશનો પૂરી ના થઈ. બરાબર, કારણ કે અમિતભાઈ શાહ એમણે કે એમના જૂથે વાંધો ઉઠાવેલો આ વાત ઉપર. એટલે જ વાત એવી છે, આ બધી ચર્ચાઓ જ છે, કારણ કે ભાજપના કોઈ પણ સિનિયર અને જે આ વાતના જાણકાર હોય એ કદી બોલવાના નથી. એટલે બીજા કોઈ એમ કે અમને ડાયરેક્ટલી જાણવા મળ્યું, બધું સૂત્રો દ્વારા જ જાણવા મળે છે. બધી વાતોની જ આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે મારા 30 અનુભવમાં મેં જોયું છે કે ભાજપમાંથી વાત કઢાવી જે સિનિયર મોસ્ટ લોકો, એ બહુ મુશ્કેલ, એ મુશ્કેલ વાત છે. અને એ એમનું સારું બી કહેવાય, કારણ કે ઘણી બધી પાર્ટીઓમાં પાર્ટીઓના નેતાઓને ખબર પડે એ પહેલાં એમના જ નેતાઓ મીડિયાને વાતો લીક કરી દેતા હોય છે, જે ભાજપમાં નથી થતું. કારણ કે ભાજપમાં એક બહુ નાના સર્કલને જ તે વાતો ખબર હોય છે, કે હું નાનું સર્કલ બી નહીં કહું, થોડાક એટલી જલ્દી બધી વાતો ગણ્યા ગાંઠ્યા માણસો કહીએ એવી રીતે. તો અનાર પટેલને જ્યારે ટિકિટ આપવાની ના પાડી ત્યારે વાત એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આનંદીબેન અને અમિતભાઈને કહ્યું કે તમે બંને જ તે આ ઇસ્યુનું સોલ્યુશન મને આપો. ઓકે, કે ઘાટલોડિયામાંથી કોણ, તમે બે, તમે આ અરસપરસમાં વિચાર વિમર્શ કરીને એક એવા કેન્ડિડેટનું, એવા વ્યક્તિનું નામ આપો જે તમને બંનેને મંજૂર હોય. એમાંથી 2016 નામ બહાર આવ્યું જે કહેવાય છે કે અમિતભાઈ આપ્યું, અચ્છા, કે અમિતભાઈના જૂથે આપ્યું, એ હતું ભૂપેન્દ્રભાઈ પટેલ. ઓકે, બરાબર. ભૂપેન્દ્રભાઈ પટેલ ઓરિજિનલી આનંદીબેનના માણસ કહેવાય, એમના જૂથના કહેવાય, અચ્છા. પણ ત્યારે બી ભૂપેન્દ્રભાઈ બિઝનેસમાં છે, કન્સલ્ટિંગ એન્જિનિયર છે, પોતે કન્સલ્ટન્સી કરતા હતા અને બિઝનેસમેનને બધા સાથે સરખી રીતે સરળતાથી ધીરજથી વાત કરતા આવડતું હોય. એટલે છેલ્લા જ્યારથી ભૂપેન્દ્રભાઈ વિધાયક બન્યા 2016, ત્યારથી એ પછી એમને આનંદીબેન સાથે તો એટલો જ જે ગાઢ સંબંધ પહેલા હતા એ જાળવી રાખ્યા છે, પણ એણે અમિતભાઈ શાહ સાથે બી એક ખૂબ જ નજીકનો નાતો બનાવીને રાખ્યો છે. એટલે અત્યારે જ્યારે ભાજપને નવા મુખ્યમંત્રીની જરૂર હતી ત્યારે ભૂપેન્દ્ર પટેલ સિવાય કોઈ બેસ્ટ નામ મને નથી લાગતું. અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે 2017 ગુજરાત, સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધારે વિક્ટરી માર્જિન, એટલે કે 1,17,000 વોટની વિક્ટરી માર્જિન સાથે જીતનાર એ ભૂપેન્દ્રભાઈ પટેલ હતા. એમણે બહુ બણગા નથી માર્યા, એટલે ઘણા લોકોને આ વાત ખબર નહોતી. અચ્છા, ભારે બહુમતથી જીત. હા, હાઈએસ્ટ માર્જિન, ગુજરાતની સૌથી ઊંચી જીતની માર્જિન એ ભૂપેન્દ્ર પટેલની હતી. ઓહો, અને આ એક સંજોગ છે કે હું ઘાટલોડિયા જ મત વિસ્તારની નિવાસી છું,
એટલે મેં જોયું બી છે કે ઘાટલોડિયામાં તમારે આધાર કાર્ડ લેવાનું હોય કે તમારે કંઈ કોરોના દરમિયાન હોસ્પિટલનું કામ હોય કે તમારે સ્કૂલ એડમિશનનું હોય, ભૂપેન્દ્રભાઈ બધા સાથે, નાત જાત કાસ્ટ કમ્યુનિટી બધા સાથે, હા બધા બધાના કામ, અને સાચે જનસેવક તરીકે, કારણ કે કોર્પોરેશનમાં એક ગ્રાસરૂટના માણસ છે, એટલે જનસેવા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આ બહુ સારી ચોઈસ છે ભૂપેન્દ્રભાઈની. યસ. અચ્છા મેમ, આપણે જેવી રીતે કહ્યું કે આનંદીબેનની ચોઈસ હતી કે એક તો ઘાટલોડિયા હોય એ ટાઈમે 2016 કાં તો પાટીદાર હોય, અને પાટીદાર આંદોલન જે થયું એનાથી પણ આનંદીબેન પટેલને ઘણું નુકસાન થયું છે. હવે જે આયા છે એ પાટીદાર છે, અને એવું કહેવાતું હતું કે પાટીદાર નેતા જ આવશે. આવું કે? આ બહુ એક રસપ્રદ સવાલ છે. આની માટે આપણે ભૂમિકા એક સમજવી પડશે. નરેન્દ્રભાઈ કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટી કે કાસ્ટમાં માનનારા વ્યક્તિ નથી. જો આપણે હરિયાણા જોઈએ તો મનોહર ખટ્ટર એક હરિયાણામાં મેજોરિટી જાટોની છે, એ જાટ નથી. અને એ જાટ નથી, એ ખટ્ટર. યસ, બરાબર છે. તમે મહારાષ્ટ્રમાં આપેલાને આપણે જોઈએ, દેવેન્દ્ર ફડણવીસ હતા એમને જોઈએ આપણે, તો દેવેન્દ્ર એ મેજોરિટી મહારાષ્ટ્રમાં મરાઠાઓની છે, પણ દેવેન્દ્ર એ બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ છે, બરાબર. તો ગુજરાતમાં જ પાટીદાર સુકા, બરાબર. હા, તો આમાં એવું છે કે ટ્રેડિશનલી ગુજરાત છે એ બે પોલિટિકલ પાર્ટીમાં જ માનતી આવી છે. ગમે તે હોય, ત્રીજી પાર્ટી ગમે તેટલા મોટા લીડરે ચાલુ કરી હોય, એ પછી શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી હોય કે પછી કેશુભાઈ પટેલ જે સૌથી ગુજરાતમાં જનસંઘના સ્થાપક હતા અને ભાજપના સૌથી મોટું માથું હતું, અને જ્યારે ભાજપે પહેલી વાર સરકાર બનાવી ત્યારે તેમના મુખ્યમંત્રી તરીકે તેમની વરણી થઈ, પણ જ્યારે એમણે ભાજપ છોડીને પોતાની ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી, આપણે એ ચૂંટણીમાં જોયું હતું કે લોકોએ ભાજપનો સાથ આપ્યો. કેશુભાઈ કે કેશુભાઈ પટેલ, પટેલ સરને મતે, બરાબર, તો પણ સાથ ના આપ્યો. તો આ વખતે શું કામ પાટીદારની જરૂર હતી? કારણ કે ગુજરાત હંમેશા ટ્રેડિશનલી બે જ પાર્ટીમાં માનતી હતી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સંઘર્ષ હોય, એટલે એમાં ગુજરાત પરિવર્તન પાર્ટી બી ના ચાલે, રાષ્ટ્રીય જનતા પાર્ટી બી ના ચાલે, કે કોઈ પણ ના ચાલે, સમાજવાદી પાર્ટી હોય કે ગમે તે બીજી પાર્ટી હોય. પણ આપણે છેલ્લા બધા કોર્પોરેશનના ઇલેક્શનમાં જોયું, આપણે પંચાયતોના ઇલેક્શનમાં જોયું કે આમ આદમી પાર્ટીએ એક બહુ ઇમ્પ્રેસિવ એન્ટ્રી ગુજરાતમાં કરી લીધી છે, બરાબર. જે આમ આદમી પાર્ટીએ સુરતમાં, અમદાવાદમાં અને ગોધરામાં જે ઇમ્પ્રેસિવ શો આપ્યો, એ દેખાડે છે કે આમ આદમી પાર્ટી, હા આમ આદમી પાર્ટી ખૂબ જ કોશિશ કરી રહી છે. હું તો એવું માનું છું કે કોંગ્રેસ જેટલી નહીં પણ કોંગ્રેસથી વધારે, બરાબર. એટલે આ વખતની ચૂંટણી એ એક ત્રિપાખ્યો જંગ રહેવાનો છે, અને 2022ની ચૂંટણી એ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચૂંટણી છે, કારણ કે આપણી ગુજરાતની ચૂંટણી 2022માં થશે, એ 2024માં જે લોકસભાની ચૂંટણી થવાની છે દેશમાં, એનું એક રિહર્સલ હશે એવું મનાય છે. એટલે આ ત્રણ પાર્ટીના જંગ વચ્ચે પાટીદારો જે ટ્રેડિશનલી ભાજપના જ મતદારો હતા, પણ છેલ્લા 8-1 મહિનાથી આપણે આમ આદમી પાર્ટીના, આપણે એમના પ્રેસિડેન્ટ પ્રમુખની વાત કરીએ, ગોપાલ ઇટાલિયા પોતે પાટીદાર છે, બરાબર. અમે હમણાં જ આમ આદમી પાર્ટીમાં જોયેલા, જોઈન થયેલા નિખિલ સવાણી તમે જો, પાટીદાર છે. એટલે જે રીતે પાટીદાર વર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત થઈ રહ્યો છે, એ રોકવા માટે આ વખતે પાટીદારની જરૂરત હતી, એક પાટીદાર ફેસની જરૂરત. હા,
અને એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપની સ્કીમ પ્રમાણે ફિટ બેસે છે એટલે એમની વર્ણી થઈ. બિલકુલ, કેમ કે લઘુમતીમાં જો જોવા જઈએ તો મુસ્લિમ્સ આવે અને જે થેરાપી જે છે એમાં ખામ થેરાપી એમાં જે મુસ્લિમોને આવે છે તો એના તો વોટ એમ બી બીજેપીને મળતા નથી. અને હવે જો પાટીદાર આપ તરફ જાય જેવી રીતે તમે કીધું તો એમને એટ્રેક્ટ કરવા માટે એમને એક પાટીદારની જરૂર હતી અને એટલે એમણે ભૂપેન્દ્રભાઈને બેસાડ્યા. પણ અહીંયા હવે એ સવાલ થાય છે કે જેવી રીતે કહેવામાં આવે છે કે ભાજપને હંમેશા એક એવા મુખ્યમંત્રીની જરૂર છે, આપણે વાતોની જ વાતો કરી રહ્યા છીએ કે જે રિમોટ કંટ્રોલ બનીને રહે, એમાં તમે શું કહો છો બીજેપીનું? હું એવું માનીશ કે આને શિસ્ત કહેવાય. તમે ભાજપ જે પોતાની પોલિટિકલ પાર્ટી એક કંપની તરીકે ચલાવે છે આપણે જોઈએ તો, એટલે છેલ્લા દિવસોમાં આપણે કોંગ્રેસની બી વાત કરીએ છીએ, આ હાઈકમાન્ડ કલ્ચર એ આવ્યું તો કોંગ્રેસમાંથી જ. એ કોંગ્રેસમાંથી એમ જે રીતે મનમોહન સિંહની ને એની એમની વાતો થતી. જો ઇન્દિરા ગાંધીએ બી એસીઓના દાયકામાં બરાબર મહારાષ્ટ્રમાં આવી જ રીતે ભોસલેજી જેને કોઈ જાણતું નહોતું એમને મુખ્યમંત્રી તરીકે બેસાડી દીધા હતા. અચ્છા, બરાબર. એટલે એવું નથી કે આ નવું છે, ખાલી નવું છે. અને શિસ્ત એ તો ગમે તે પાર્ટી હોય, ગમે તે સંસ્થા હોય કે ગમે તે પરિવાર હોય, બરાબર, તેની કરોડરજ્જુ છે. બિલકુલ. એટલે હું આને શિસ્ત ગણું છું, જેને ઘણા લોકો પપેટ રેજિમ ગણે કે રિમોટ ચીફ મિનિસ્ટર ગણે, પણ આ તો જ્યારથી નરેન્દ્રભાઈ મોદી 2001માં મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી, અને એ પહેલાં બી ભાજપમાં શિસ્ત તો હતી જ ને. જો કેશુભાઈને બી બદલાવ્યા જ હતા ને અને સુરેશ મહેતાને લાવવામાં આવ્યા હતા, ત્યારે તો નરેન્દ્ર મોદી ગુજરાતમાં બી હતા નહીં, બરાબર છે. એટલે ભાજપ એક શિસ્તબદ્ધ કેડર બેઝડ પાર્ટી ગણવામાં આવે છે. એટલે હું આને રિમોટ ચીફ મિનિસ્ટર કે પપેટ કઠપૂટલી ભૂપેન્દ્રભાઈને કઠપૂટલી નહીં હું કહું, પણ એ બધાનું સેન્સ લઈને કામ કરનારા મુખ્યમંત્રી રહેશે એવું હું માનું છું. ઓકે મેમ, અહીંયા બીજેપી બહુ સ્ટ્રોંગ છે, બીજેપી આખા દેશમાં બહુ સ્ટ્રોંગ છે, અને હવે આપ જે છે એમને કોંગ્રેસ કા જે રીતે તમે કીધું કોંગ્રેસ જેટલી નહીં પણ એનાથી વધારે, હવે આપે જ્યારે એક જગ્યા તો બનાવી લીધી છે 10% આપણે ખાલી ગણતરી કરીએ, 10% જેટલી જગ્યા ગુજરાતમાં બનાવી છે, હવે આ જે બદલાવ થયા છે એનાથી કોઈ ફાયદો આપને ખરો? આ પ્રશ્નનો જવાબ આપવો અત્યારે મને થોડુંક પ્રીમેચ્યોર અને વહેલું લાગે છે. અચ્છા, કારણ કે આપ બી સારી સ્ટ્રેટેજીસ બનાવી શકે છે અને આપની હવે આગામી સ્ટ્રેટેજીસ શું હશે જી તેના વિશે મને એટલું જ્ઞાન નથી. અત્યારે જોતા તેવું લાગે છે કે પાટીદારની જે નારાજગી હોય, હું આમાં પાટીદાર રાજકારણીઓની વાત નથી કરતી, હું એવરેજ પટેલ બરાબર જે મીડિયમ કે જે મિડલ ક્લાસ પટેલ છે બરાબર એમની વાત કરું છું. એ લોકોમાં તો ખુશી છે જ તે, ઓફકોર્સ લેઉવા પટેલો તો કદાચ વધારે ખુશી હોય ને કડવા હોય એટલે ઓછી હોય, પણ પી ફોર પટેલ્સ એ એક છે. એટલે એવરેજ જે આપણે મેજોરિટી મિડલ ક્લાસ પાટીદારો જેને કોઈ રાજકારણ સાથે સીધો સંબંધ નથી પણ એ બહુ ડિસિપ્લિન્ડ વોટર છે, એમની માટે તો જરૂર આ ભાજપ માટે ફાયદાકારક જ છે અને આપ માટે નુકસાનકારક છે. હા, એ કે એમને એટ્રેક્ટ તો કરી જ લીધા છે હવે ભૂપેન્દ્રભાઈ પટેલને બેસાડીને, એટલે પટેલ જે ફેક્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય ગુજરાતમાં. હા, ગુજરાતમાં 182 સીટો છે, એમાંથી કમસે કમ હું એક ઓછા લેવલે ફિગર આપું છું તો બી કમસે કમ 70-78 જેટલી સીટોમાં તો પાટીદારનો સીધું ઇન્ફ્લુઅન્સ છે જ તે. ગુજરાતમાં પાટીદારની વસ્તી ભલે 13% ઓછી હોય પણ પાટીદારોનો મની પાવર, પાટીદારોની ઇન્ફ્લુઅન્સ, પાટીદારોનું પોલિટિક્સ, પાટીદારોની યુનિટી, એ લોકોનો સમ એક બહુ મોટો પોલિટિકલ ફેક્ટર છે.
બિલકુલ મેમ, એટલે પાટીદારોને અવગણવા તો નહીં જ બિલકુલ. જો ગુજરાતમાં તમારે રાજનૈતિક રીતે મજબૂત રહેવું હોય તો દીપકબેન આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જેવી રીતે મેં પણ પહેલાં કીધું અને હવે પણ કહું છું કે પાટીદારો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફેક્ટર છે. ગુજરાતમાં જે આંદોલનો થયા તેનો પણ ખૂબ જ મોટો પડઘો પડ્યો હોય તેમ હવે દેખાઈ રહ્યું છે, અને પાટીદારોને અવગણે નહીં કોઈ પણ પાર્ટી એ હવે પાર્ટીઓ પણ સમજી ચૂકી છે. આવી જ રસપ્રદ ઇન્ફોર્મેશન અને આવી જ રસપ્રદ ચર્ચા સાથે ફરી થશે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.